માનવીય કુદરતને નુકસાન પહોંચાડી વિકાસની ઝંખનામાં આંધળી દોટ મૂકી છે, જેની સીધી અસર પર્યાવરણમાં પડી છે. હાલમાં કોરોના મહામારીના કારણે લોકડાઉનમાં લોકોને ઘર ભેગા કરી દેવાતા કુદરતે પોતાને થયેલા નુકસાનની પુનઃભરપાઈ કરી લીધી છે. ભરૂચની પાવન સલીલા માં નર્મદાના નીર નિર્મળ બન્યા છે, ત્યારે ગંગા યમુના સહિતની તમામ નદીઓ શુદ્ધ થઈ ગઈ છે. જય નર્મદે. ભૂતકાળમાં આપ સૌ નગરજનોએ જોયું હશે કે નર્મદાને વહેતી કરવા માટે અનેક સામાજિક કાર્યકર્તાઓએ આંદોલનનો માર્ગ અપનાવેલો, અનેક પ્રકારના આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. પણ કદાચ તે સમયે માં નર્મદાની મંજૂરી નહીં હોય એટલે કંઈ થઈ શક્યું નહીં. પરિણામે આવેલું કે ભરૂચ દશાશ્વમેઘ ઘાટ છે, આખો જે કિનારો છે ત્યાં આગળ ખારપટ એટલે મીઠું ઉત્પન્ન થતું, જેને જોવા બહાર જવાની, સફેદ રણ જોવા જવાની જરૂર નથી, અહીંયા જ દેખાઈ જતું હતું. પણ આજના સમયે કુદરતી પ્રક્રિયા ગણો કે માનવ રચિત ગણો, જે સમય ઉત્પન્ન થયો છે અને એમાં ખાસ કરીને જે લોકડાઉનનો સમય આવ્યો છે, એમાં તમે જોઈ શકો છો કે નર્મદા ફૂલ એકદમ બંને કિનારે સળસળાટ વહે છે. તે સમયે એમાં સ્નાન કરતાં શરીરમાં ખરવાળ આવતી હતી, તે સમયે એનું આચમન કરતાં ખારું લાગતું હતું, અને આજે ત્યાં જ તમે એ જ જગ્યાએ જઈને સ્નાન કરો તો એમાં મીઠાશ છે, પ્લસ શરીર પર કોઈ પ્રકારની ખારાશ આવતી નથી કે ખજાળ આવતી નથી. તો માં નર્મદાએ પોતાના સ્વરૂપને પરિવર્તિત કર્યું છે. સમય પરિવર્તિત છે, કોઈ પણ સમય હોય એ કાયમ નથી રહેતો, એમાં સતત પરિવર્તન આવતું જતું હોય છે. તો એ કુદરતી એક પરિવર્તન આવ્યું છે એમ આપણે આ સમજી શકાય.